मित्रों गण परिचय विषय सीखिए। पहला तो शब्द समझिए, गण એટલે શું? તો નિશ્ચિત વસ્તુઓ હોય એનો ચોક્કસ રીતે બનાવેલો સમુદાય। કોઈ એક સમૂહ બનાવો તો એને કહેવાય। જેમ કે આપણે સંખ્યાઓના ગણ વિશે તમે જાણો છો કે n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, જેમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉલ્લેખ થાય છે તો એને પ્રાકૃતિક સંખ્યા ગણ કહે છે। એ જ રીતે તમે ચારેય પ્રકારના ચારેય ગણ જાણો છો। બીજો પૂર્ણાંક સંખ્યા ગણ, જેમાં બધી જ ઋણ સંખ્યાઓ આવે છે, શૂન્ય આવે છે અને બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે, અને આ બધા ગણ એ અનંત સંખ્યાઓ ધરાવે છે। ત્રીજો ગણ એ સમય સંખ્યા ગણ ક્યુ, કે જેમાં બધી જ ઋણ સંખ્યાઓ આવે પણ ઋણ ગમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે, એમ એ તમામ પ્રકારની સમય સંખ્યાઓ હોય એનાથી બનતો ગણ। અને છેલ્લો ચોથો જે સૌથી મોટો ગણ છે, જેમાં તમામ પ્રકારની સંખ્યાઓ આવે છે, જેમાં શૂન્યથી એકની વચ્ચે એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે સમય સંખ્યા ઉપરાંત અસમય સંખ્યાઓ પણ આવે છે। અહીં સમય સંખ્યા ગણમાં ફક્ત સમય સંખ્યા આવે અપૂર્ણાંક તરીકે, જેમ કે ઋણ એક દૂત્યાંશ એ ઋણ એક અને શૂન્યની વચ્ચે આવે તો શૂન્ય અને એકની વચ્ચે ધન અપૂર્ણાંક સંખ્યા પણ જે સમય હોય એવી, જ્યારે અહીંયા આ બધાની વચ્ચે આવી અપૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા તો આવે જ, ઉપરાંત આવી એક તૃતીયાંશ એક સપ્તમાંશ વગેરે અસમય સંખ્યા પણ આવે, એવું જ આ તરફ। તો ગણ વિશે તમે સાવ અપરિચિત નથી, પણ ગણ ફક્ત સંખ્યાઓના જ બને છે એવું નથી, આ સિવાય ચોક્કસ રીતે અલગ અલગ ગણ બને। જેમ કે ધારો કે તમે જે વર્ગમાં હો એ વર્ગના બધા વિદ્યાર્થીઓનો ગણ, તો ધારો કે તમે બધા વિદ્યાર્થીઓને નામના પહેલા અક્ષર પરથી એ બી સી એ રીતે હોય તો આવો તમારો વિદ્યાર્થીઓનો ગણ પણ આવે, જેના આખા નામ તમે લખી અને ગણ રૂપે એને દર્શાવી શકો। તો ગણ એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો। બીજું કે ગણને દર્શાવવા માટે મોટે ભાગે છગડિયા કૌંસિક નિશાની વાપરવામાં આવે છે, એને એનો સંકેત કહેવાય છે। હવે લઈએ ગણને દર્શાવવાની બે રીત છે। એક છે એ યાદીની રીતે દર્શાવાય છે અને બીજી રીત છે એ ગુણધર્મની રીત। તો આ બંનેમાં શું ફેર છે? તો ધારો કે આપણે આજે લખ્યું કે એ ગણ, તો અહીંયા વિદ્યાર્થીઓના નામ હોય તો એને જો ગુણધર્મ રીતે બતાવવામાં આવે તો અહીંયા એ રીતે લખવામાં આવે કે એક્સ, કે જ્યાં એક્સ બરાબર કોઈ પણ એક ચોક્કસ સ્કૂલનું નામ, ધારો કે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નામની જો શાળા છે તમારી, તો એ શાળાનું નામ ના ધોરણ જે ચોક્કસ એક ધોરણ હોય, કે ધારો કે ધોરણ 8 ના વિદ્યાર્થી, તો આ જે ગણ છે એ યાદીની રીતે બતાવેલો કહેવાય અને આ ગણ છે એ ગુણધર્મની રીતે બતાવેલો કહેવાય। તો આ રીતે યાદીની રીત અને ગુણધર્મ, આને જેમ સંકેતમાં આપેલું હોય તો એને ગુણધર્મની રીત કહેવાય, અને સીધા જ જે અંદર આવતા સભ્યો હોય એના સીધા નામ આપીને બતાવવામાં આવે તો એને યાદીની રીત કહેવાય। હવે લઈએ ગણ અલગ અલગ પ્રકારના કયા કયા હોય છે, તો એમાં સૌથી પહેલાં છે ખાલી ગણ। ખાલી ગણ એટલે નામ પ્રમાણે કે જે ગણમાં એક પણ સભ્ય ન આવતો હોય એને ખાલી ગણ કહેવાય, અને એમાં હંમેશા ખાલી ગણ અંદર કોઈ સભ્ય વગરનો બતાવવામાં આવશે। આના ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે એવો કયો ગણ છે કે જે ખાલી ગણ હોય, તો ધારો કે આપણે લઈએ કે એક ગણ એ એવો કે જેમાં અંદર આવેલા સભ્યની સંખ્યા સભ્ય છે એની કિંમત એવી હોવી જોઈએ કે જે ઋણ હોય, એનો વર્ગ કરવા છતાં એ સંખ્યાનો જવાબ ઋણ આવતો હોય। તો તમને ખ્યાલ છે, ધારો કે એક, તો એકનો વર્ગ ધન સંખ્યા જ આવે, એમ કોઈ ઋણ સંખ્યાનો વર્ગ પણ, ધારો કે ઋણ એકનો વર્ગ લેવામાં આવે તો એ પણ ધન સંખ્યા જ મળશે, ને કોઈ પણ ધન સંખ્યાનો વર્ગ લેવામાં આવે તો પણ એ ધન સંખ્યા જ મળે,
એટલે આ ગણમાં એક પણ સભ્ય આવે નહીં તો આ ગણ ખાલી ગણ બને. બીજો પ્રકાર છે એકાકી ગણ. આમાં પણ નામ પ્રમાણે એનો અર્થ સરળ છે, એક અંક જેમાં કોઈ પણ એક સભ્ય આવતો હોય એવા ગણને એકાકી ગણ કહે. ધારો કે ગણ એ રીતે લેવામાં આવ્યો હોય, કેવું કહેવામાં આવ્યું હોય કે પૂર્ણ સંખ્યાનો પ્રથમ સભ્ય. તો તમને ખ્યાલ છે કે બધી જ ધન સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ કહીએ છીએ, પણ એની શરૂઆત શૂન્યથી થાય છે. તો આ રીતે કોઈ એક જ સભ્ય હોય એવા ગણને એકાકી ગણ કહેવાય. એ જ રીતે ત્રીજો પ્રકાર છે શાંત ગણ. તો અને એની સાથે અનંત ગણ, આ બંને એકબીજાથી વિરુદ્ધ ગુણધર્મ ધરાવે છે. શાંત ગણ એટલે જેમાં સભ્યોની સંખ્યા કોઈ એક નિશ્ચિત સંખ્યા વડે દર્શાવી શકાતી હોય એને શાંત ગણ કહેવાય. સભ્યોની સંખ્યા હંમેશા નિશ્ચિત હોય. અને અનંત ગણ એટલે એવો કે જેમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત નહીં હોય, સંખ્યા અનિશ્ચિત હોય અથવા અનંત સુધી આવતી હોય. આમાં ઉદાહરણો તરીકે આપણા ચારે ચાર સંખ્યા ગણ છે એનો ઉલ્લેખ થાય, કારણ કે અહીં તમને ખ્યાલ છે કે ચારેય સંખ્યા ગણમાં અનંત સંખ્યાઓ આવે છે. પણ ધારો કે શાંત ગણના ઉદાહરણોમાં લઈએ તો તમારા વર્ગના વિદ્યાર્થીઓનો ગણ અથવા આપણા કોઈ એક રાજ્ય અથવા કોઈ એક શહેર હોય એમાં વસતા બધા વ્યક્તિઓનો ગણ, તો એ રીતે એમાં હંમેશા સંખ્યા નિશ્ચિત જ હોય. ભલે કદાચ લાખોમાં જતી હોય પણ છતાં એ અનંત સુધી ન હોય, તો એવા ગણને શાંત ગણ કહેવાય. ગણના વધુ ઉદાહરણો જોઈએ. એકાકી ગણ, ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ ઉપરાંત ઉપગણ છે. ઉપગણ એટલે શું? તો ધારો કે કોઈ એક મોટો ગણ આપવામાં આવ્યો હોય, જેમ કે તમને એ ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n એ અનંત સંખ્યાઓ ધરાવે છે માટે મોટો ગણ છે. એમાંથી કોઈ નાનો ગણ લેવામાં આવે, ધારો કે એક ગણ એ આપણે એવો લીધો કે જેમાં x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો અહીંયા આ જે ગણ છે એમાં અમુક જ સંખ્યાઓ આવશે, પણ એ બધી જ સંખ્યાઓ n ગણમાં તો હશે જ, માટે અહીં એ ગણને n ગણનો ઉપગણ કહેવાય અને એને આ સંકેત વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જે ગણ પોતે ઉપગણ હશે એ નાનો હશે, એટલે કે એમાં સંખ્યાઓ ઓછી હશે, ભલે અનંત જતી હોય પણ તમામ સંખ્યાઓ નહીં આવતી હોય, અને જેનો એ ઉપગણ હશે એ ગણ એના કરતાં મોટો હશે. આ ગણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય એવી સંખ્યાઓમાં આપણે જાણીએ છીએ, એક પછી બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ, સોળ, પચીસ, છત્રીસ, ઓગણપચાસ, સો, અગિયારનો વર્ગ એકસો એકવીસ, એમ સોનો વર્ગ દસ હજાર, એમ આમાં પણ ભલે અનંત સંખ્યાઓ આવે પણ છતાં આગળની તમામ સંખ્યાઓ આગળ ધરાવે છે, પણ આગળની તમામ સંખ્યાઓ આગળ ધરાવતો નથી, માટે એને એનનો ઉપગણ કહેવાય. પણ એનના તમામ સભ્યો એમાં ન હોવાથી એન એ એનો ઉપગણ ન કહેવાય. તો ઉપગણ ન હોવા માટે એના ઉપર ઉપગણની નિશાની કરી આડી લીટી પાડવામાં આવે છે. બીજો એક સંકેત આવો છે જેને કહેવાય છે સભ્ય છે એ માટેનો એ સંકેત છે. ધારો કે આપણે આજે એન ગણ લખ્યો છે એમાં 225 કે જે 15નો વર્ગ છે, તો 225 ઈ એ ગણમાં આવતી હોય તો આમ લખવામાં આવે કે 225 એ ગણનો સભ્ય છે. પણ ધારો કે 325 ઈ એ ગણમાં નથી આવતી, કારણ કે આ કોઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ નથી, તો 325 ઈ સભ્ય નથી એ ગણનો. એટલે આમાં પણ આ સંકેતની જેમ જ જો ન હોય તો આડી લીટી આપવામાં આવે છે. ત્યાર પછી આવે સાર્વત્રિક ગણ. તો આપણે અહીંયા જ્યારે ઉપગણની વાત આવી એની સંદર્ભમાં સાર્વત્રિક ગણ લેવાય, કારણ કે જે ગણ મોટો હોય એને સાર્વત્રિક ગણ કહેવામાં આવે. કોઈ પણ બે ગણ હોય, ધારો કે અહીંયા આપણે એન ગણની વાત અને આ એ ગણની વાત લઈએ, તો એન ગણ છે એ
અહીંયા સાર્વત્રિક ગણ થાય અને એની માટે યુ એવો સંકેત હોય છે. યુનિવર્સલ સેટ ઉપરથી એનો સંકેત યુ લેવામાં આવે છે. અને આજે આપણે અહીંયા વાત કરી એમ કે સાર્વત્રિક ગણ એન જે છે એની કરતાં એ ગણ એનો અંદર ધરાવતા સભ્યો ધરાવે છે, માટે એ છે એ સાર્વત્રિક ગણ યુનો ઉપગણ છે એ સંકેત આવે. અથવા ધારો કે જો એ ગણ છે એ ક્યારેક સાર્વત્રિક ગણ તરીકે લેવામાં આવતો હોય કોઈ ચોક્કસ ગણતરી માટે, અને કોઈ બીજો બી ગણ એવો લેવામાં આવે કે જેમાં ખાલી એકમનો અંક શૂન્ય હોય એવી જ સંખ્યાઓનો વર્ગ લેવામાં આવતો હોય, તો અહીંયા બીમાં પણ અનંત સંખ્યાઓ છે છતાં એ ગણ કરતાં એ નાનો છે, ઓછા સભ્યો ધરાવે છે, માટે આવા બી ગણના સંદર્ભમાં એ ગણ છે એ ત્યારે સાર્વત્રિક ગણ બને છે, જ્યારે હકીકતમાં એ ગણ પોતે પાછો એન ગણનો ઉપગણ છે. તો અહીં આપણે આ રીતે બતાવી શકીએ કે બી એ ઉપગણ છે એનો, કે જ્યાં એ પોતે સાર્વત્રિક ગણ છે. ત્યાર પછી સમાન ગણ અને સામ્ય ગણ લગભગ થોડા અંશે એકબીજા સાથે કંઈક મળતાવડાપણું હોય એવું છે, છતાં એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. ધારો કે એન ગણ એ આપણો સાર્વત્રિક ગણ હોય, એટલે કે એમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 એમ અનંત સુધી છે, અને એક એ અને બી બે ગણ આપણે એ રીતે લઈએ કે જેમાં અહીંયા એમ લેવામાં આવે કે એક્સ, કે જ્યાં એક્સ એ યુગ્મ સંખ્યા ફક્ત, એટલે કે બેકી સંખ્યા 2, 4, 6, 8 વગેરે. અને જો આ જે બી ગણ છે એમાં એ રીતે લેવામાં કે એક્સ, કે જ્યાં એક્સ એ ફક્ત બધી જ અયુગ્મ સંખ્યા, એટલે કે 1, 3, 5, 7 વગેરે. તો આ બંને ગણ એકબીજાથી અલગ છે. તો અહીંયા આ બંને એ અને બી સમાન ગણ નથી, ત્યારે એને આ સંકેત વડે દર્શાવવામાં આવે. પણ ધારો કે એ ગણ છે અને એક સી ગણ એવો દર્શાવવામાં આવે કે જેમાં ફરી આ જ રીતે 2, 4, 6, 8 એને આ રીતે સંખ્યાની યાદીની રીતે બતાવેલો હોય, તો અહીંયા આપણે જાણીએ છીએ કે એ ગણ ગુણધર્મને રીતે લખ્યું છે પણ એની અંદરના સભ્યો અને સીના સભ્યો બંને સમાન છે, તો એ અને સી સમાન ગણ છે એમ કહેવાય. અને અને બી અને સી પણ સમાન ગણ નથી, ત્યારે પણ એને આ રીતે દર્શાવવામાં આવે. હવે સામ્ય ગણની વાત લઈએ. તો સામ્ય ગણ સમજવા માટે પહેલાં એક એક સંગતતા સમજવી પડે. એક એક સંગતતા એટલે શું? તો ધારો કે તમે તમારા વર્ગના કુલ, ધારો કે 50 વિદ્યાર્થી હો, તો તમારા દરેકના રોલ નંબર 1, 2, 3 એમ 50 સુધી અપાયેલા હોય, અને તમારા દરેક પાસે એક એક રોજની સી હોય, એ દરેકને બુક 1, બુક 2, બુક નંબર 3 એમ આપવામાં આવે, તો તમારા દરેકની કુલ જો ભેગી કરવામાં આવે તો 50 બુક થાય. તો આ બંનેમાં સભ્યોની કુલ સંખ્યા સમાન છે. એક સભ્ય સાથે B1 જોડાયેલો છે, 2 નંબર સાથે B2 જોડાયેલો છે, તો આને એક એક સંગતતા કહેવાય. એટલે જો આ બંને ગણને A અને B અથવા X કહેવાય એવા જે કંઈ નામ આપવામાં આવે તો એ સામ્ય ગણ છે B સાથે એવું કહેવાય. એટલે સામ્ય ગણની નિશાની આ રીતે દર્શાવવામાં આવે છે. જો બની શકે કે જે બે સામ્ય ગણ હશે એ હંમેશા સમાન ગણ ન હોય, પણ જે બે ગણ સમાન હશે, જેમ કે આપણે આની વાત કરી કે આ બંને ગણ સમાન ગણ છે, તો એ હંમેશા સામ્ય ગણ હશે. એટલે કે સમાન ગણ હંમેશા સામ્ય ગણ હશે જ, સામ્ય ગણ હશે જ. પણ જરૂરી નથી કે જે સામ્ય ગણ હોય એ સમાન ગણ ન પણ હોય, અથવા ક્યારેક હોય પણ ખરા. મિત્રો, આપણે ઉપગણ શીખ્યા, એમાં થોડું વધારે શીખ્યા. આપણે એક વાત કરી કે કોઈ એક ગણ આપવામાં આવ્યો છે જે મોટો હોય, ધારો કે એમાં 5 સભ્યો હોય, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે, અને બીજો ગણ એવો લેવામાં આવ્યો છે કે જેમાં ફક્ત યુગ્મ સંખ્યા લેવામાં આવી છે, 5થી નાની યુગ્મ સંખ્યા. તો અહીં આપણને એ ખ્યાલ છે કે આ જે મોટો ગણ હોય એ સાર્વત્રિક ગણ ગણાય, અને બી એમાં આવતા સભ્યો ધરાવે છે માટે બી ઉપગણ છે એનો અથવા યુનો. તો અહીં આપણને
જે નાનો ગણ છે જે બીજા મોટા ગણનો ઉપગણ હોય એના આપણે અહીંયા બીના ઉપગણો મેળવવા હોય તો એ આપણને કેટલા મળે અને એ કઈ રીતે લેવાય. તો બીના ઉપગણોમાં સૌથી પહેલાં ખાલી ગણ લેવો પડે, ત્યાર પછી એમાં જે સભ્યો હોય એ એક એક આવે એ રીતે એકાકી ગણ લેવા પડે, અને પછી જે આખો ગણ પોતે આવી જાય ત્યાં સુધી તમારે આના ઉપગણો લેવા પડે. તો જો બી ગણમાં બે જ સભ્યો હોય તો બીના ઉપગણોની સંખ્યા માટે એક સૂત્ર આપણને મળશે, ઉપગણોની સંખ્યા માટે એક સૂત્ર મળશે કે બેની ઉપર ગણમાં આવેલા સભ્યોની સંખ્યા લખવાની. તો અહીં આપણને ખ્યાલ છે બી ગણમાં બે સભ્યો હતા એટલે બેની બે ઘાત એટલે ચાર, તો તમે એ ખાતરી થાય છે કે એક બે ત્રણ અને ચાર છે જ. ધારો કે હજુ એક ઉદાહરણ લઈએ કે અહીંયા સી ગણ એવો હોય કે જેમાં અયુગ્મ સંખ્યાઓ આવતી હોય, તો અહીંયા એ કુલ ત્રણ સંખ્યાઓ મળશે. તો જો આપણે સીના ઉપગણો લઈએ તો શરૂઆત ઓછામાં ઓછી સંખ્યા એટલે કે એક પણ સભ્ય ન હોય એવા શૂન્યથી લેવી પડે, પછી એક 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 સભ્ય એટલે કે ફક્ત પહેલાં એક, પછી એક ગણ એવો જેમાં ફક્ત ત્રણ હોય અને ત્રીજો ગણ એવો જેમાં ફક્ત પાંચ હોય. હવે બબ્બે સભ્યો હોય એવા ગણ બનાવો, તો એક અને ત્રણ, પછી ત્રણ અને પાંચ, અને પછી એક અને પાંચ, તો બેવાળા ત્રણ ગણ મળશે, અને ત્યાર પછી ત્રણ સભ્યોવાળો એટલે ખાલી સી ગણ પોતે. તો અહીં જુઓ તમે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મળે છે, અને આ સૂત્ર પ્રમાણે ઉપગણોની સંખ્યા બે ઉપર ગણના સભ્યો ત્રણ છે માટે બેની ત્રણ ઘાત બરાબર આઠ, અને એ અહીંયા સાબિત થાય છે. તો ઉપગણોમાં આ રીતે લઈ શકાતું હોય છે. ગણને કેટલીક આકૃતિ દ્વારા સરળતાથી સારી રીતે દર્શાવી શકાય છે, જેને વેન આકૃતિ કહેવામાં આવે છે. ધારો કે આપણે અહીંયા જે વાત કરી આ જ પ્રશ્નને આપણે વેન આકૃતિ વડે દર્શાવવો હોય તો શું કરવું પડે, તો જે આપણો મુખ્ય ગણ છે એ છે જેને આપણે યુનિવર્સલ કહીએ, એમાં કુલ પાંચ સભ્યો છે, એના સભ્યો જેમાં આવતા હોય એવા આપણી પાસે બે ગણ છે, જેમ કે આ બી ગણ અને આ સી ગણ. તો બીના સભ્યો એ બી ગણમાં દર્શાવવામાં આવે અને સીના સભ્યો સી ગણમાં દર્શાવવામાં આવે, અને એ ગણમાં આ બંને સભ્યો હોવાથી આ રીતે ત્રણેય ગણ આપણે આ વેન આકૃતિ વડે દર્શાવવામાં આવે છે. વેન નામના ગણિતશાસ્ત્રીય આ પદ્ધતિ શોધી હોવાથી એને એના નામ પરથી વેન આકૃતિ એવું કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે બંને ગણ અસમાન છે, માટે આમાં એક પણ સભ્યો એની વચ્ચે સમાન હોય એવા નથી આવતા. આપણે બીજું કોઈ એક ઉદાહરણ એવું જોઈએ, ધારો કે એક ગણ એ આપ્યો છે જેને આપણે સાર્વત્રિક ગણ યુ કહીએ, અને એ બીજા બે ગણ એના ઉપગણો હોય એવું છે, જેમ કે બી અને સી. અહીંયા પણ આ તમે જોઈ શકો છો કે બી અને સી બંને એ ગણના ઉપગણ છે. હવે જો આ જ ગણ જેમાં પાંચ જ પ્રથમ સંખ્યાઓ હોય પણ બી ગણમાં જે બે અને ચાર હતો એની સાથે એક સભ્ય એક હોય અને સીમાં બાકીના આ ત્રણ યુગ્મ સંખ્યાઓ હોય જ, તો આ બંને ગણમાં એક સભ્ય બંનેમાં સમાન હોય તો એને બંનેની વચ્ચે સાથે એક જ વખત દર્શાવવામાં આવે છે. આના પરથી બે નવી ક્રિયાઓ ગણમાં દાખલ થાય છે જેને ગણ ક્રિયાઓની નામ હેઠળ ભણવામાં આવે છે, જેમાં બે છે. પહેલી છે છેદ ક્રિયા અને એનાથી મળતા ગણને છેદગણ કહેવામાં આવે છે. બીજી છે યોગ ક્રિયા, એના દ્વારા મળતા ગણને યોગગણ કહેવામાં આવે છે. ધારો કે આપણે આ જ ઉદાહરણમાં લઈએ કે એ અને બીનો છેદગણ લેવો હોય તો એને આ રીતે દર્શાવવામાં આવે, અને એ અને બીનો જો યોગગણ લેવો હોય તો એને આવી નિશાની સંકેત વડે દર્શાવવામાં આવે છે. આપણે એ અને બીનો છેદગણ જો આ પહેલા ઉદાહરણમાં લઈએ તો એ ખાલી ગણ આવશે, અને જો બીજું ઉદાહરણ જે છે એમાં લેશું તો એમાં છેદગણમાં એક સભ્ય જે બંનેમાં છે એને એના છેદગણમાં આવેલું કહેવાય.
અહીં આપણે એ જોઈએ છીએ કે છેદગણમાં બંને ગણમાં હોય એની કરતાં ઓછા જ સભ્યો આવે. બીજું, હવે જો યોગગણ મેળવીએ તો આ જે પહેલું ઉદાહરણ છે એમાં આપણે જો યોગગણ મેળવીએ તો આવતા બંને ગણમાં આવતા બધા જ સભ્યો એકવાર લેવામાં આવે એને એનો યોગગણ કહેવાય. એટલે કે 1, 2, 3, 4, 5 તમામ સંખ્યાઓ, એટલે જ્યારે બે ગણ અસમાન હોય ત્યારે એનો યોગગણ એ આખો સાર્વત્રિક ગણ પોતે બનતો હોય. પણ ઉદાહરણ 2 માટે લઈએ તો આપણને એ ખબર છે કે આના બી ગણમાં 3 સભ્યો છે અને સી ગણમાં પણ 3 સભ્યો છે, તો અહીંયા 3 વત્તા 3 6 સભ્યો નહીં મળે, 5 જ સભ્યો મળશે. એક જે છે એ બી અને સી બંનેમાં હોવા છતાં એનો એક જ વાર ઉપગણ યોગગણમાં જ્યારે લઈએ ત્યારે એનો એક જ વાર ઉલ્લેખ કરવામાં આવે અને અહીંયા પણ એ મોટો ગણ સાર્વત્રિક ગણ જેટલું જ મળે. વિદ્યાર્થી મિત્રો, યોગગણ અને છેદગણમાં થોડું વધારે શીખ્યા આપણે. હમણાં જોયું એ કોઈ એક સાર્વત્રિક ગણ હોય અને એમાં બીજા બે ગણ આપવામાં આવ્યા હોય એ અને બી, પણ કેટલીક વાર એવું પણ બને કે એક સાથે 3 અલગ અલગ ગણ આપવામાં આવ્યા હોય. તો એ બી અને સી એવા જો 3 ગણ હોય અને ધારો કે આ રીતે હોય કે એ ગણ છે એમાં 1, 2 સભ્ય હોય, બી ગણમાં 3 અને 4 હોય અને સી ગણમાં 5, 6 હોય. હવે એક સભ્ય એવો હોય 7 કે જે એ અને બી બંનેમાં હોય તો એને અહીં એ અને બીના છેદગણમાં દર્શાવવામાં આવે. એક સભ્ય જો એવો હોય કે જે એ અને સી ગણ બંનેમાં હોય તો એને અહીંયા દર્શાવવામાં આવે, એ અને સીનો છેદગણ દર્શાવતા ભાગમાં. કોઈ સભ્ય 9 એ ધારો કે એવો હોય કે જે બી અને સી બંને ગણમાં હોય તો એને અહીંયા બી અને સીના છેદગણમાં દર્શાવવામાં આવે. અને કોઈ સંખ્યા એવી હોય કે જે ત્રણેય ગણમાં હોય, ધારો કે એ બી અને સી ત્રણેયમાં હોય એવી સંખ્યા અથવા એવો સભ્ય 10 હોય તો એને આ ત્રણેય ગણનો છેદગણ છે ત્યાં દર્શાવવામાં આવે. આ આકૃતિ પરથી તમને ત્રણેય ગણના સભ્યો લખવાના હોય તો તમે આસાનીથી લખી શકો અને એટલા માટે જ વેન આકૃતિ છે એ ખૂબ ઉપયોગી છે. તો અહીં આપણે એ ગણની અંદર 1, 2, 7, 8 અને 10 આ સભ્યો આવશે, જ્યારે બી ગણ જે છે એ 3, 4, 7, 9 અને 10 આટલા સભ્યો ધરાવે છે, જ્યારે સી ગણ 5, 6, 8, 9 અને 10 આટલા સભ્યો ધરાવે છે. અને યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ યુ છે એ આ રીતે હોય કે એક્સ કે જ્યાં એક્સ એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા, 10 પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે એન ગણમાંથી લેવામાં આવેલી હોય. તો આની મદદથી આપણે યોગગણ અને છેદગણ બહુ સરળતાથી લખી શકીએ. અહીં આપણને 4 છેદગણ મળશે, જેમ કે એ અને બીનો છેદગણ એ ફક્ત 1 સભ્ય ધરાવે છે, જ્યારે બી અને સીનો છેદગણ એ ફક્ત 1 જ સભ્ય 9 છે, અને એ અને સીના છેદગણ પણ 1 જ સભ્ય 8 ધરાવે છે, અને ચોથો છેદગણ એટલે એ બી અને સી ત્રણેય ગણનો છેદગણ જેને આ રીતે સંકેત વડે દર્શાવવામાં આવે એમાં 10 એ 1 જ સંખ્યા છે. અને યોગગણ લખીએ તો એ અને બીનો યોગગણ લઈએ તો એમાં 1, 2, 7, 10, 3, 4, 8 અને 9 આટલા સભ્યો આવે. એ જ રીતે બી અને સીનો યોગગણ લઈએ તો 3, 4, 5, 6, 9, 7 અને 10 કારણ કે બી હોવાથી બીનો સભ્ય લેવો, અને 8 સી ગણમાં 8 છે માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ જ રીતે એ અને સીનો યોગગણ લેવામાં આવે તો એમાં 1, 2, 5, 6, 7, 8 અને 10 આ રીતે. અને એક વાત બહુ સ્પષ્ટ છે કે જો ત્રણેય ગણનો છેદગણ લેવામાં આવે તો એમાં
सार्वत्रिक गणना तमाम सभ्यों आवे छे ए तेथी आखो सार्वत्रिक गण आखो आवशे प्रथम दस प्राकृतिक संख्या एले ने संकेत में यू वड़े दर्शाई शकाय अहीं बीजो एक शब्द तमारे याद रखवानो रहे छे पूरक गण एटले शुं तो धारो के सार्वत्रिक गण आपणे अहीं प्रथम दस प्राकृतिक संख्या आटलू ज आपवाने बदले धारो के एमां प्रथम बार प्राकृतिक संख्या एवं जो आपे तो त्रण गण में आ जे संख्याओ छे ए सिवाय यूनिवर्सल सेट जे छे सार्वत्रिक गण एमां बाकीनी 11 अने 12 ए बे વધારાના સભ્યો હોય પણ એ આ ત્રણમાંથી કોઈ પણ ગણમાં ન આવતા હોય તો એ ત્રણ ગણ સિવાયના સાર્વત્રિક ગણના ભાગમાં એને બતાવવામાં આવે છે તો એને આપણે એનો એ યુનિયન બી યુનિયન સી એટલે કે એ યોગગણ બી યોગગણ સી નો પૂરક ગણ એ રીતે જો લઈએ તો એમાં ફક્ત 11 અને 12 કે જે સાર્વત્રિક ગણમાં છે પણ આ ત્રણ ગણમાં નથી એ રીતે લેવામાં આવે અને એને સંકેતમાં એ યુનિયન બી યુનિયન સી ની ઉપર આ રીતે ડેસ વડે દર્શાવવામાં આવે છે અથવા ધારો કે આપણે આના પૂરક ગણને જો નવું નામ આપીએ ડી તો ડી ગણના ઉપર હા ડીનો પૂરક ગણ આ રીતે દર્શાવવામાં આવે બીજું કે સાર્વત્રિક ગણ યુ છે એ એ ગણ એ બી અને સીના યોગગણ ઉપરાંત બાકીના જે આ એનો જે પૂરક ગણ છે આ એક ગણ અને આનો પૂરક ગણ એ યોગગણ બી યોગગણ સીનો પૂરક ગણ એ બંનેના ભેગા થઈને બધા જ 12 સભ્યો ધરાવે છે તો આ 10 સભ્યોવાળો સેટ અને બીજા આ 2 સભ્યોવાળો એમ કુલ 12 સભ્યોનો યોગગણ હોય તો જ આખો સાર્વત્રિક ગણ બન્યો છે આમ કહી શકાય.